તો સુરતથી અત્યારે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુરતમાં 5 લોકો સામે બળાત્કાર અને અપહરણ તેમજ આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર કિશોરીને બ્લેકમેલ કરી 5 લોકોએ અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી તેની સાથે મિત્રતા કરી હતી. ત્યારબાદ કિશોરીએ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરેલ ઇન્સ્ટાગ્રામ ડિલીટ મારી નાખ્યું હતું. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ ડિલીટ માર્યા બાદ શખ્સોએ એપ્લિકેશન પરથી તેનો મોબાઈલ નંબર મેળવ્યો હતો. મોબાઈલ નંબર મેળવ્યા બાદ કિશોરીને બ્લેકમેલ કરવા મળવા બોલાવી હતી. કિશોરીને બ્લેકમેલ કરી 5 આરોપીઓએ અવારનવાર તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. કિશોરીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ યુવતીને અલગ અલગ જગ્યાઓ પર બોલાવીને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. કિશોરીના ઘર નજીક રહેતા સ્થાનિક યુવકે પરિવારને જાણ કરતા મામલો સામે આવ્યો છે. કિશોરીને મેડિકલ તપાસ અર્થે સુરત સ્મિમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. તો સુરતમાં 5 લોકો સામે બળાત્કાર અને અપહરણ તેમજ આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 5 લોકોએ ઇન્સ્ટાગ્રામ દ્વારા સુરતમાં રહેતી એક કિશોરી પર બળાત્કાર ગુજારવાનો કિસ્સો સામે આવ્યો છે.